ડુંગળી પર કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાની પ્રતિક્રિયા. જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે સરકાર દ્વારા હરકતમાં આવી છે. અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા ત્યારે સરકારે નિકાસબંધી કરી. ગયા વર્ષે કપાસના ભાવ સારા મળતા હતા ત્યારે સરકારે નિકાસબંધી કરી. જ્યારે તુવેરના ભાવ સારા મળતા હતા ત્યારે પણ મ્યાનમારથી તુવેરની આયાત કરી. સરકારની નીતિ કાયમી માટે હાથીના દાંત જેવી રહી છે. ચાવવાના અલગ, બતાવવાના અલગ. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે અને બીજી બાજુ જ્યારે જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર ગયા છે ત્યારે સરકારે એમાં કોઈ ને કોઈ હરકત કરી છે. છેલ્લા 5 વર્ષની જ આપણે વાત કરીએ તો અત્યારે ડુંગળીના ભાવ જ્યારે 800-900 રૂપિયા પ્રતિમણ ખેડૂતને મળતા હતા ત્યારે રાજ્ય કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક્ટ 200-250 રૂપિયાએ લઈ આવી. ગયા વર્ષે તુવેરના ભાવ જ્યારે માર્કેટમાં સારા મળતા હતા ત્યારે સરકારે મ્યાનમાર બર્માથી તુવેર આયાત કરવાનો નિર્ણય કર્યો. એના આગલા વર્ષે કપાસના ભાવ જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે 2500-2600 રૂપિયાની આસપાસ જ્યારે થઈ ગયા ત્યારે જ રાજ્ય કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને કપાસનો ભાવ ગગડી અને નીચે આવી ગયો. એના આગલા વર્ષે એટલે કે 2020-21ની અંદર જ્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવવાની હતી ત્યારે જ કેન્દ્ર સરકારે 5 લાખ મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કર્યો. એના કારણે ખેડૂતોના ભાવ જે ડુંગળીના છે એ ખેડૂતોએ રોડ પર નાખવાની પરિસ્થિતિ જેવા ભાવ થઈ ગયા હતા. ગયા વર્ષે ઘઉંના ભાવ થોડાક અપ થયા, થોડાક વધારો થયો એટલે તરત જ સરકારે નિર્ણય કર્યો કે અમારી પાસે જે ગોડાઉનની અંદર ઘઉં પડ્યા છે એને અમે ખુલ્લા માર્કેટમાં મૂકીએ છીએ. એટલે એક બાજુ સરકારે મૂકેલા ઘઉં, બીજી બાજુ ખેડૂતોના ઘઉં માર્કેટમાં આવ્યા, એના કારણે માર્કેટ ડાઉન થયું. એટલે જોયા જેવું વાત એ છે કે સરકારની નીતિ રીતિ જે છે એ હંમેશા ખેડૂત વિરોધી રહી છે. ખેડૂતોને સારા ભાવ મળવાની સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, આવક ડબલ કરવાની મોટી મોટી જાહેરાતો કરે છે, પણ વાસ્તવિકતામાં જ્યારે ખેડૂતોને સારા ભાવ મળવાના થાય ત્યારે જ સરકાર એવી હરકત કરે છે કે જેના કારણે ખેડૂતે પાયમાલ થવા સિવાયનો બીજો કોઈ રસ્તો રહેતો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.